રશિયા અને યુક્રેન વચ્ચેનો વિવાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. આજે 26 દિવસ થઈ ગયા છે, પરંતુ બંને દેશોની સેના આમને સામને ઝૂકવા તૈયાર નથી. વળી હવે આ યુદ્ધની અસર વૈશ્વિક રીતે પડવાની શરૂ થઈ ચૂકી છે, કેમ કે આ યુદ્ધ ગ્લોબલ ઇકોનોમી માટે ઠીક નથી. લંડન વિશ્વવિદ્યાલયના પ્રોફેસર સ્ટીવ સેફેરેસે આ યુદ્ધની વૈશ્વિક અર્થવ્યવસ્થા પર અસરને લઈને એક ખાસ રિપોર્ટ તૈયાર કર્યો છે. આર્થિક વિકાસ સંગઠન OECDએ ગુરુવારે કહ્યું કે આ યુદ્ધથી વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ભારે અસર પડી શકે છે. યુક્રેનમાં યુદ્ધ શરૂ થયા બાદ પહેલા વર્ષમાં વૈશ્વિક આર્થિક વિકાસમાં 1% ઘટાડો કરી શકે છે. OECDના અનુસાર આ યુદ્ધ આવનારા વર્ષમાં રશિયામાં ભયંકર મંદીનું કારણ બની શકે છે. OECDના મુખ્ય અર્થશાસ્ત્રી લોરન્સ બ્રુને ધ ગ્લોબ એન્ડ મેલને બતાવ્યું કે સફળ ઘરેલુ ઉત્પાદન એટલે કે GDPમાં 1.5% ઘટાડાની સાથે યુરોપીય સંઘમાં વિકાસ સૌથી કઠિન રહેશે. તેમણે કહ્યું કે લગભગ 0.8% અસરની સાથે સંયુક્ત રાજ્ય અમેરિકાના બેસ્ટ પ્રદર્શનની આશા છે. યુરોપ એનર્જી માટે રશિયા પર જ નિર્ભર છે. ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેન ઘઉંની દુનિયામાં સૌથી મોટો નિકાસકાર દેશમાંનો એક છે અને કેટલાય દેશો રશિયન તેલ અને ગેસ પર નિર્ભર છે, એટલે ઊર્જા અને ખાદ્ય કિંમતોમાં હજુ પણ વધારો ચાલુ રહી શકે છે. આમ આ યુદ્ધ ક્યારે ખતમ થશે એ તો કોઈને પણ ખબર નથી, પરંતુ આવનારા વર્ષોમાં વિશ્વ મંદીની લપેટમાં જરૂર આવી જશે. તમે જોઈ રહ્યા છો કે આપણે જે રોજબરોજની વસ્તુ ઉપયોગમાં કરીએ છીએ તે ધીમે ધીમે હવે મોંઘી થતી જાય છે, અને આવનારા વર્ષોમાં આ યુદ્ધનું બહુ જ ખરાબ પરિણામ આવવાનું છે. આવા મહત્ત્વના સમાચાર જાણવા માટે તમારી પોતાની ચેનલ GS ન્યૂઝ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો.